માંગરોળ પોલીસ વિભાગ દ્વારા શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી. અયોધ્યામાં 22મીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે માંગરોળમાં 21મીએ કળશ યાત્રા અને ધૂળનો કાર્યક્રમ યોજવામાં આવશે. પીએ જાદવની અધ્યક્ષતામાં યોજાનાર આ શાંતિ સમિતિની મીટિંગમાં આગેવાનો અને આયોજકોને પોલીસ દ્વારા સૂચન આપવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ પણ ધર્મ કે જાતિ ધર્મ સ્થાનો પાસે લાગણી દુભાય તેવા ઉચ્ચારો ન કરવા જણાવ્યું હતું. આ શાંતિ સમિતિની મીટિંગમાં ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી કે યાત્રા દરમિયાન રૂટ પરના શહેરમાં રખડતા ઢોરને દૂર રાખવા માટે નગરપાલિકા કચેરીને સૂચના આપવામાં આવશે અને યાત્રા દરમિયાન કોઈ ટીખળખોર નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે એડવોકેટ કિશનભાઈ પરમાર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રતિનિધિ રામભાઈ કરમટા, શહેર ભાજપ પ્રમુખ નિલેશ સમૈયા, રાઠોડ સમાજના પ્રમુખ ઝાકીરભાઈ શેખ, AIMIMના જિલ્લા પ્રમુખ સુલેમાન પટેલ, અસગર મિયા સૈયદ સહિતના લોકો, નવા મરીન PI એજી જાદવ, PSI AS સોલંકી મેડમ, PSI પરમાર સાહેબ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.